વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ભાગમાં સમજી ગયા કે રાસાયણિક સમીકરણ કેવી રીતે ઉદ્ભવે છે, રાસાયણિક સમીકરણોના પ્રકાર કયા કયા છે, તેની સાથે સાથે રોજિંદા જીવનમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ તમામ વસ્તુઓનો આપણે અભ્યાસ કરી ગયા. રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નહીં તે કેવી રીતે નક્કી કરવું તે પણ આપણે મલ્ટીમીડિયાના ઉપયોગથી ખૂબ સારી રીતે આપણે સમજ્યા. સાથે સાથે મેગ્નેશિયમની પટ્ટીને પણ હવામાં સળગાવતો પ્રયોગ આપણે જોયો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું તે પણ આપણે જણાવવામાં આવ્યું હતું. આજે અગત્યનો મુદ્દો એ છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું ખૂબ જ આવશ્યક છે. ધોરણ 9માં આપણે અભ્યાસ કરી ગયા દળ સંચયનો નિયમ. તે નિયમ આધારે કોઈ પણ સમીકરણ સંતુલિત કરવું પડે. દળ સંચયનો નિયમ ફરી એકવાર આપણે જણાવી દઉં તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન થતું નથી કે દળનો વિનાશ થતો નથી. રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યા અને નિપજમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. એટલે આપણે આજે અગત્યનો મુદ્દો ભણવાના છીએ, રાસાયણિક સમીકરણનું સંતુલિત કરવું. બરાબર છે? તો બરાબર એક પછી એક હું સમીકરણો સમજાવતો જઈશ. એ તમારે તમારી નોટમાં એને નોટ કરતા રહેવાનું છે અને અહીંયાથી 4-5 સમીકરણોને કેવી રીતે સંતુલિત કરવા તે સમજાવવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષામાં ઘણી વખતે 1 માર્ક્સમાં પણ સમીકરણ સંતુલિત કરો તેવું પૂછાતું હોય છે. સમીકરણ અપૂર્ણ પૂછાય, LHS ડાબી બાજુ લખેલી હોય, તમારે જમણી બાજુ લખવાની હોય અને એને સંતુલિત પણ કરવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, તેની સાથે સાથે જ્યારે જ્યારે પણ વિજ્ઞાનની અંદર આપણે લખીએ છીએ ત્યારે સમીકરણ જ્યારે લખવાનું આવતું હોય આપણે તો તેમાં સમીકરણને ચોક્કસપણે બેલેન્સ કરવું પડતું હોય છે. સમીકરણ બેલેન્સ કરેલું ન હોય તો તેના માર્ક્સ પણ કપાતા હોય છે. તો આવો આજે આપણે જોઈએ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનું છે કેવી રીતે કરવું તે. એક પછી એક ઉદાહરણો લઈશું. કેટલાક ઉદાહરણો એવા પણ હું લઈશ કે જે ટેક્સ્ટબુકમાં નથી. બરાબર છે? તો ખાસ એને નોંધ કરવાની ટેવ રાખજો અને જ્યાં જ્યાં પણ તકલીફ પડે ત્યાં તમે વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી તમે પ્રશ્નો પૂછી શકો છો. તો ફરીથી પર્સનલી તમને એના વાતે ડિસ્કસ કરવામાં આવશે. તો આજે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌ પ્રથમ આપણે એક સમીકરણ લઈએ છીએ. સમીકરણ છે કે KClO3 ગીવ ઇઝ KCl+2. આ એક સિમ્પલ રાસાયણિક સમીકરણ છે. આ સમીકરણને આપણે બેલેન્સ કરવાનું છે. તો એ ધ્યાન આપો તમે. અહીંયા સૌ પ્રથમ આપણે લખીશું LHS અને RHS. LHS અને RHS માં આપણે અહીંયા જે પરમાણુ લખ્યા છે એમાં K, Cl અને O. તે જ રીતે અહીંયા પણ K, Cl અને O. બરાબર છે? તો હવે અહીંયા આપણે આ પરમાણુની સંખ્યા લખ્યા હતા. અહીંયા કેના કેટલા છે? ડાબી બાજુએ 1, Cl 1, ઓક્સિજન 3. તે જ રીતે અહીંયા કે 1, Cl 1 અને ઓક્સિજનના 2 છે. હવે આપણે એને શું કરીશું? બેલેન્સ કરીશું. તો એમાં આપણે જોવાનું છે અહીંયા કે સૌપ્રથમ પોટેશિયમ તો 1-1 જ છે, ક્લોરિન પણ 1 છે, પરંતુ ઓક્સિજન અહીંયા 3 છે. ઓક્સિજન અહીંયા કેટલા છે? 2. તો સૌ પ્રથમ ઓક્સિજનને જો બેલેન્સ કરવા હોય આપણે તો 3ને એવી કઈ સંખ્યા વડે ગુણતા, 3ને એવી કઈ સંખ્યા વડે ગુણીએ અને 2ને પણ એવી સંખ્યા વડે ગુણીએ કે જેથી આ બંને કેવા થાય?
સરખા થાય. તો મિત્રો આપણે જાણી લઈએ કે ત્રણને જો આપણે બે વડે ગુણીએ તો સિક્સ થશે, એ જ રીતે બેને જો ત્રણ વડે ગુણીએ તો કેટલા થશે? સિક્સ થશે, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ અહીંયા આ ડાબી બાજુને બે વડે ગુણીએ. જો અહીંયા બે મૂકું વિદ્યાર્થી મિત્રો, તો હવે આ ત્રણ જે છે કેટલા થઈ જશે? ત્રણ દુ છ. તેની સાથે સાથે પોટેશિયમ એટલે કે કે કેટલા થયા? બે. સીએલ કેટલા થઈ ગયા? બે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે બે મૂકવાથી ડાબી બાજુના પ્રક્રિયકો જે છે એના પરમાણુની સંખ્યા તમે જોઈ. હવે આપણે અહીંયા આ જે બે જે છે એને છ કરવા હોય તો અહીંયા આપણે કેટલા મૂકીશું? ત્રણ. તો હવે ઓક્સિજન કેટલા થઈ ગયા? ત્રણ દુ છ થઈ ગયા. હવે આપણે અહીંયા પોટેશિયમ બે છે અને ક્લોરિન બે છે, આ એક 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 છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે અહીંયા આપણે કેટલા મૂકીશું? બે. આ કેટલા થઈ ગયા? બે. અને આ ક્લોરિન પણ કેટલા થઈ ગયા? બે. તો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો ટુ ટુ સિક્સ, ટુ ટુ સિક્સ, અને સમીકરણ બેલેન્સ થયું તેમ કહેવાય. બરાબર ખબર પડી જશે તમને. આપણે ડાબી બાજુ જમણી બાજુ લખવાની છે, ત્યારબાદ એના તત્વોના પરમાણુ તત્વો લખવાના છે, પરમાણુની સંખ્યા લખવાની છે. જેમ જેમ બેલેન્સ કરતા જઈએ તેમ તેમ અહીંયા આપણે જે જે ફેરફાર થાય એ ફેરફાર આપણે અહીંયા નોંધતા જવાના છે. તો આ રીતે KCl3માં અહીંયા બે બે અને અહીંયા ત્રણ મૂકવાથી રાસાયણિક સમીકરણ સંતુલિત થયું તેમ કહેવાય. આવો મિત્રો આપણે જોઈએ બીજું સમીકરણ. વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોઈશું એક બીજું સમીકરણ. સમીકરણ છે Fe2O3 પ્લસ એલ્યુમિનિયમ ગિવ ઇઝ Fe પ્લસ Al2O3. જ્યારે પણ પ્રક્રિયક કે નિપજ લખીએ છીએ ત્યારે આગળ થોડી થોડી જગ્યા છોડીશું જેથી આપણને ત્યાં આંકડા લખવામાં ભૂલ ન પડે. માટે એક આ સમીકરણ છે Fe2O3 પ્લસ એલ્યુમિનિયમ ગિવ ઇઝ Fe પ્લસ Al2O3. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ગઈ વખતની જેમ LHS અને RHS લઈશું. તો સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ તો LHS અને RHS. તો LHS માં પરમાણુની સંખ્યા લખી લઈએ આપણે Fe, O અને Al. એ જ રીતે અહીંયા Fe, O અને Al. આ બાજુ Fe ના બે પરમાણુ છે, ઓક્સિજનના ત્રણ છે અને એલ્યુમિનિયમના કેટલા છે? એક છે. મિત્રો ડાબી બાજુએ આ પરમાણુની સંખ્યા લખી, તે જ રીતે જમણી બાજુએ આપણે જોઈએ તો અહીંયા Fe નો એક, ઓક્સિજનના ત્રણ છે અને એલ્યુમિનિયમના કેટલા છે? બે છે. તો અહીંયા આપણે જોવાનું છે કે અહીંયા બે ત્રણ એક છે, અહીંયા એક ત્રણ બે છે. તો કેવી રીતે આને બેલેન્સ કરીશું તે આપણે આમાં બરાબર ધ્યાન રાખવાનું છે. તો આપણે જોઈએ સૌ પ્રથમ Fe. Fe ની વાત કરીએ તો અહીંયા Fe કેટલા છે? બે છે. આ બાજુ કેટલા છે? એક છે. અહીં બેલેન્સ નથી, ઓક્સિજન બેલેન્સેડ છે. ઓક્સિજન ત્રણ છે, અહીંયા પણ ત્રણ છે. અહીંયા એલ્યુમિનિયમ એક છે, જ્યારે એલ્યુમિનિયમ ત્યાં બે છે. તો સૌ પ્રથમ જો એલ્યુમિનિયમની આપણે વાત કરીએ તો એલ્યુમિનિયમને જો અહીંયા એક છે અને એને જો બે કરવા હોય તો એને કેટલા વડે ગુણીશું આપણે? બે વડે. એલ્યુમિનિયમને જો બે વડે ગુણીએ તો શું થશે? એલ્યુમિનિયમ આગળ આપણે બે મૂકીએ તો અહીંયા જો આપણે બે મૂકીએ તો એક એની જગ્યાએ કેટલા થઈ જશે? ટુ. કેટલા થશે મિત્રો? ટુ. એલ્યુમિનિયમના બે થયા, રાઈટ? અહીંયા એલ્યુમિનિયમના બે થઈ ગયા છે. ઓક્સિજન કમ્પ્લીટ છે. હવે અહીંયા વાત કરીએ Fe. Fe ના અહીંયા કેટલા છે? બે છે. ત્યારે અહીંયા કેટલા છે? એક છે. તો એકને કેટલા વડે ગુણીશું આપણે? બે વડે.
તો અહીંયા આપી કેટલા થઈ જશે 2 અહીંયા જો 2 મૂકવામાં આવે તો અહીંયા આ કેટલા થઈ જશે 2 તો હવે મિત્રો તમે જોઈ શકો છો 2 2 3 3 2 અને 2 તો આ રીતે 2 3 2 2 3 2 બરાબર છે તો આ બરાબર રીતે રાસાયણિક સમીકરણ સંતુલિત કર્યું તેમ કહેવાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો આપની નોટ્સમાં આપ આ નોટ કરી લો બરાબર છે આ રીતે ઘણા બધા સમીકરણો આપણે હજુ પણ જોવાના છે તો આપને રિક્વેસ્ટ છે કે આપ આ બરાબર રીતે નોંધી લેશો તો આપણે એક એકાદ મિનિટનો સમય હું અહીંયા આપું છું થોડોક વિરામ તો આપ આ નોંધી લેશો બરાબર છે અને આ રીતે અહીંયા સૌપ્રથમ યાદ રાખવાનું છે સમીકરણને આ રીતે લખવાનું છે LHS RHS તત્વો લખવાના છે પરમાણુની સંખ્યા લખવાની છે અને વન બાય વન જેમ જેમ તમે નવા આંકડા એમાં ઉમેરતા જાઓ છો તો ત્યાં એને નવો જે ફેરફાર થાય છે આપણે ત્યાં લખીશું સાઈડમાં અહીંયા ફેરફાર થયો પછી અહીંયા જે છે અહીંયા હોવું જોઈએ ડાબી અને જમણી બાજુને આપણે સરખાવવાનું છે તો આપણે આ નોંધી લીધું હશે બરાબર હવે આપણે નવું સમીકરણ જોઈએ મિત્રો તો આવો નવા સમીકરણ માટે આપણે જોઈશું બરાબર નોંધી લઈશું તો સમીકરણ નંબર નેક્સ્ટ ચલ સમીકરણ નેક્સ્ટમાં આપણે જોઈએ નવું સમીકરણ NaOH NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ સલ્ફ્યુરિક એસિડ H2SO4 ગિવ ઇઝ Na2SO4 સોડિયમ સલ્ફેટ પ્લસ H2O પાણી સમીકરણો જોઈને સહેજ પણ ગભરાવાનું નહીં સમીકરણોમાં ખાલી તમને તત્વોની સંજ્ઞા અને એના જે સૂત્રો છે એ થોડાક તમે તૈયાર કરી દેશો તો ચોક્કસ કેમેસ્ટ્રીમાં તકલીફ પડશે નહીં મિત્રો તો આપ જોઈ રહ્યા છો NaOH પ્લસ H2SO4 ગિવ ઇઝ Na2SO4 પ્લસ H2 તો દર વખતની જેમ આપણે આ વખતે પણ LHS RHS તત્વોની સંખ્યા લખીશું અને એને બેલેન્સ કરીશું તો LHS અને RHS LHS માં Na સોડિયમ ઓક્સિજન હાઇડ્રોજન છે અને અહીંયા એક સલ્ફર પણ છે S તે જ રીતે અહીંયા પણ સોડિયમ જો મિત્રો અહીં જે ક્રમમાં લખું છું NOHS એ જ ક્રમમાં અહીંયા લખવાનું છે પછી અહીંયા એન પછી એસ નથી લખવાનું આ જે ક્રમ છે એ જ ક્રમ અહીંયા લખવાનો છે એન એ ઓ એચ અને એસ આ ક્રમ અને આ ક્રમ સરખો હોવો જોઈએ ક્રમ બંને બાજુ સરખો રાખવો અતિ આવશ્યક છે નહીં તો અહીંયા એન અને ઓ એન જોવામાં તમને તકલીફ પડશે માટે અહીંયા જે ક્રમ રાખો છો એ જ ક્રમ અહીંયા રાખો જરૂર નથી પહેલા ઓક્સિજન લો એન પછી તમે એચ લઈ શકો ઓ લઈ શકો એસ લઈ શકો પણ અહીંયા જે છે એ જ અહીંયા તમારે લેવાનું રહેશે મિત્રો તો હવે આપણે એને બેલેન્સ કરીશું તો આપ જોઈ રહ્યા છો તે રીતે એનએના પરમાણુની સંખ્યા કેટલી છે અહીંયા 1 છે ઓક્સિજન 1 અને 4 કેટલા થયા 5 હાઇડ્રોજન 1 અને અહીંયા 2 કેટલા થયા 3 એસ કેટલા છે 1 અહીંયા એનએ આ કેટલા છે 2 ઓક્સિજન 4 અને 1 5 એચ 2 છે એસ એચ તો અહીંયા આપણે જોવાનું છે કે અહીંયા સોડિયમ 1 5 3 1 છે
અહીંયા 2 5 2 h તો આને કેવી રીતે આપણે બેલેન્સ કરીશું તો સૌપ્રથમ આપણે જોઈએ સૌપ્રથમ આપણે સોડિયમ ને બેલેન્સ કરીએ Na સોડિયમ ને જો આપણે બેલેન્સ કરીએ મિત્રો તો અહીંયા 2 છે અને અહીંયા 1 છે જો આને 2 વડે ગુણવામાં આવે તો સોડિયમ 2 થઈ જાય આપણે અહીંયા કેટલા મૂકી દઈએ છીએ મિત્રો 2 અહીંયા 2 મૂકીએ આ બધામાં જે ફેરફાર થશે ફેરફાર લખી લઈએ આ કેટલા થઈ ગયા 2 ઓક્સિજન કેટલા થયા હવે 4 હતા અને આ 2 એટલે કેટલા થઈ ગયા અહીંયા ઓક્સિજન 6 હાઇડ્રોજન કેટલા થઈ ગયા અહીંયા 2 ને 3 હતા હવે 2 અને 2 4 થઈ ગયા જો આ બધામાં ફેરફાર થાય છે S માં કોઈ ફેરફાર થશે નહીં અહીંયા 2 6 4 થશે હવે અહીંયા 2 2 થઈ ગયા ઓક્સિજન 6 અને 5 છે જો વિદ્યાર્થી મિત્રો 6 ને કોઈ સંખ્યા વડે ગુણીએ તો 5 ના થાય અને 5 ને કોઈ સંખ્યા વડે ગુણીએ તો 6 થાય નહીં એટલે હાલ ઓક્સિજન ને આપણે ઓક્સિજન પર મૂકીશું એટલે ઓક્સિજન ને હાલ પૂરતો આપણે હમણાં બેલેન્સ નહીં કરીએ આગળના હાઇડ્રોજન ને જોઈશું ઓટોમેટિકલી પાછળથી એને બેલેન્સ થશે કઈ સંખ્યાને ગુણવાથી કેટલા વડે ફેરફાર થાય છે એ જોવાનું છે તમે 6 ને કોઈ સંખ્યા વડે ન ગુણી શકો કે 5 થાય અથવા તો 5 ને કોઈ સંખ્યા વડે ન ગુણી શકો કે તમારે 6 જવાબ આવે એટલે હાલ પૂરતું આપણે ઓક્સિજનને હમણાં મૂકી રાખીએ છીએ જોઈએ હાઇડ્રોજન હાઇડ્રોજન અહીંયા 4 છે અહીંયા કેટલા છે 2 છે જો આ 2 ને કેટલા વડે ગુણીએ 2 વડે તો કેટલા થઈ જશે મિત્રો 4 તો અહીંયા કેટલા મૂકું 2 તો હવે આ હાઇડ્રોજન કેટલા થયા 2 2 4 તો ઓક્સિજન ચેન્જ થશે ઓક્સિજન 4 અને આ 2 ઓક્સિજન ના પણ બનાય એટલે 4 ને 2 કેટલા થઈ ગયા ઓક્સિજન અહીંયા થશે 6 કેટલા થશે 6 મિત્રો ઓક્સિજન પણ બેલેન્સ થઈ ગયું 2 6 4 1 2 6 4 વિદ્યાર્થી મિત્રો એટલે જ્યારે પણ આવું થાય ત્યારે આપણે એને હમણાં મુલતવી રાખવાનું રહેશે આપણે ઓક્સિજનને પહેલાં ન લીધો હાઇડ્રોજનને લેતા અહીંયા બેલેન્સ થઈ ગયું એટલે અહીંયા 2 અને ખાલી 2 મૂકવાથી આ સંપૂર્ણ સમીકરણ એ બેલેન્સ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો તમે બરાબર આને નોંધી લેજો કારણ કે આ સમીકરણો આપણે ખૂબ જ અગત્યના રાખવાના છે ધોરણ 11 12 સાયન્સમાં અને ધોરણ 10માં પણ સમીકરણો ખૂબ જ આવવાના છે ત્યારે આપને નમ્ર વિનંતી છે કે આપ તમામ સમીકરણો લખતા હશો તમારી નોટબુકમાં જ્યારે પણ મળવાનું થશે ત્યારે હું ચોક્કસપણે આ નોટબુકને હું ચેક કરીશ અને જ્યારે જ્યારે પણ તમને તકલીફ પડે ત્યારે ફરીથી યુટ્યુબ ચેનલ ઉપરથી તમે આ વિડીયોને વારંવાર જોઈ શકો છો જ્યારે જ્યારે પણ તમારે જોવાનું મન થાય ત્યારે જોઈને ત્યાંથી તમારે શીખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમે નોંધી લીધું હશે હવે ત્યાર પછીનું આપણે એક નવું સમીકરણ જોઈશું ત્યારબાદ આપણે સમીકરણ જોવાનું છે આપણા ટેક્સ્ટબુકમાં પણ એ સમીકરણ આપેલું છે Fe પ્લસ H2O તો સમીકરણ છે Fe પ્લસ H2O ગીવ ઇઝ Fe3O4 પ્લસ H2 પ્લસ H2 આ સમીકરણ આપણી ટેક્સ્ટબુકમાં છે તો ટેક્સ્ટબુકમાં છે આપણું સમીકરણ તમારી જાણ માટે ત્યારબાદ આપણે હવે જોઈશું જે રીતે લખીએ છીએ તે રીતે LHS અને RHS ડાબી બાજુ અને જમણી બાજુ અહીંયા Fe લોખંડ હાઇડ્રોજન અને ઓક્સિજન અહીંયા પણ Fe H અને O આ રીતે આ લખવાના રહેશે બરાબર છે તો અહીંયા આ જે છે એ ક્રમ અહીંયા આપણે લખી દીધો
હવે આપણે જોઈશું આ બાજુ રહેલા તત્વોના પરમાણુની સંખ્યા આપણે લખીશું તો એથી એક હાઇડ્રોજનના બે ઓક્સિજન કેટલા છે અહીંયા એક છે આ બાજુ એફી થ્રી ઓક્સિજન કેટલા છે ચાર છે અને હાઇડ્રોજન કેટલા છે બે છે મિત્રો વન ટુ વન થ્રી ટુ વન ફોર થ્રી ટુ ફોર તો આ રીતે અહીંયા આને બેલેન્સ કરવું પડશે આપણે તો સૌ પ્રથમ આપણે બેલેન્સ કરીશું આપણે અહીંયા આ જે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન તો અહીંયા ટુ ટુ જ છે ઓક્સિજનમાં અહીંયા વન અને ફોર છે અહીંયા વન અને થ્રી છે તો સૌ પ્રથમ આપણે બેલેન્સ કરીશું ઓક્સિજન ઓક્સિજન જે છે અહીંયા વન છે તો વનને કેટલા વડે મલ્ટીપ્લાય કરીએ તો ફોર થાય એકને કેટલા વડે ગુણીએ તો ચાર થાય તો એકને ચાર વડે ગુણીએ તો કેટલા થશે મિત્રો ચાર થશે તો અહીંયા આપણે સૌ પ્રથમ આને ચાર જો અહીંયા મૂકવામાં આવે મિત્રો તો અહીંયા કેટલા થશે અહીંયા ચાર એકા ચાર પણ હાઇડ્રોજન મિત્રો કેટલા થશે અહીંયા તો અહીંયા ચાર દુ આઠ થશે હાઇડ્રોજન કેટલા થઈ જશે મિત્રો અહીંયા આઠ થશે એટલે હવે અહીંયા ટુની જગ્યા આપણે કેટલા લખીશું એક લખીશું તો આપણે જોઈ રહ્યા છો તેમ ઓક્સિજન ફોર ફોર થઈ ગયા હવે અહીંયા પ્રશ્ન આવે છે હાઇડ્રોજન હાઇડ્રોજન અહીંયા કેટલા છે એટ છે અહીંયા હાઇડ્રોજન કેટલા છે ટુ છે ટુને કેટલી વાર મલ્ટીપ્લાય કરીએ કેટલા વડે મલ્ટીપ્લાય કરીએ મિત્રો તો એટ થશે તો બેને જો ચાર વડે ગુણવામાં આવે કેટલા થશે આઠ થશે આપણે બેને અહીંયા કેટલા વડે ગુણીશું અહીંયા ચાર વડે ગુણીશું એટલે ફોર ચાર દુ આઠ એટલે અહીંયા કેટલા આવશે મિત્રો આઠ 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 થઈ ગયા ફોર થઈ ગયા હવે માત્ર માત્ર એફીની જે તમને આવડશે અહીંયા કેટલા છે મિત્રો ત્રણ છે અહીંયા કેટલા છે એક છે તો અહીંયા થ્રી અને બંને કેટલા વડે ગુણીશું આપણે થ્રી વડે તો એને મલ્ટીપ્લાય કરશું આપણે થ્રી વડે તો અહીંયા એફી અહીંયા કેટલા થઈ જશે થ્રી તો થ્રી એટ ફોર થ્રી એટ ફોર મિત્રો કેટલું સરળ છે બહુ જ અતિ રીતે આમ કહી શકાય કે બહુ જ સરળ છે તેમ છતાં મિત્રો વિદ્યાર્થીઓને રાસાયણિક સમીકરણો પ્રત્યે થોડોક અણગમો પેદા થાય છે કે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક સમીકરણો જ્યારે જ્યારે પણ લખવાના થાય છે ત્યારે વિદ્યાર્થીઓને એવું થતું હોય કે યાદ નહીં રહે આમાં યાદ કશું રાખવાનું જ નથી એક મિનિટના સમયમાં સમીકરણ બેલેન્સ થઈ જાય છે તો અહીં તમે જોયું થ્રી એટ ફોર થ્રી એટ ફોર આ રીતે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું સમીકરણ જે છે એના સોપાનો આપેલા છે સોપાન એક બે ત્રણ ચાર પાંચ છ સાત એવી રીતે સોપાનો જે આપેલા છે એ બધા સોપાનોને આપણે અહીંયા ધ્યાનમાં લેતા નથી તમને એક આ શોર્ટ મેથડથી આપણે આ ભણાવી રહ્યા છીએ તો આ ડાયરેક્ટ તમે આ રીતે પણ એને બેલેન્સ કરી શકો છો પરીક્ષામાં સોપાન લખવા જરૂરી નથી તો વિદ્યાર્થી મિત્રો આ જોયું આપણે અને હવે આપણે એક છેલ્લું સમીકરણ જોઈએ કે જેને આપણે બેલેન્સ કરીશું વિદ્યાર્થી મિત્રો બરાબર નોંધ્યું કે નહીં લખી લેજો ચોપડાની અંદર આ તમામે તમામ સમીકરણો બેલેન્સ કરવા માટે તમારે નોંધવાના છે ભૂલ કરશો નહીં વિદ્યાર્થી મિત્રો એક છેલ્લું સમીકરણ આપણે જોઈ લઈએ છીએ C3H8 પ્રોપેન નું આ સૂત્ર છે C3H8 ની જો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે O2 give is તો CO2 plus 5 પાણી આ રીતે તમે આ સમીકરણને આપણે સંતુલિત કરવાનું છે C3H8 પ્રોપેન છે રાઈટ આપણે કાર્બનિક સંયોજનો ભણશો ત્યારે કાર્બનિક સંયોજન તમે ભણશો ત્યારે તમને ખબર પડશે પ્રોપેન ઇથેન મિથેન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અહીંયા
આપણે એલએચએસ અને આરએચએસ લખીશું. સૌ પ્રથમ અહીંયા લખીશું આપણે સી કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. એ જ રીતે અહીંયા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ચલો પરમાણુની સંખ્યાઓ ગણીએ આપણે. તો કાર્બન અહીંયા કેટલા છે? ત્રણ. હાઇડ્રોજન કેટલા છે? એઇટ. ઓક્સિજન કેટલા છે? ટુ. અહીંયા કાર્બન કેટલા છે? વન. ઓક્સિજન ટુ એન્ડ વન થ્રી. એન્ડ હાઇડ્રોજન કેટલા છે? ટુ. તો મિત્રો અહીંયા થ્રી એટ ટુ એન્ડ વન ટુ થ્રી આ રીતે આપેલા છે. સમીકરણ થોડું આપણે વ્યવસ્થિત રીતે સમજવાનું છે અને એમાં જ્યાં જ્યાં પણ આપણને તકલીફ પડે એ બરાબર રીતે જોતા રહેજો. કઈ રીતે કયું પહેલાં આપણે કરવાનું છે તો અહીંયા આપણે જોઈશું સી એ ટુ વન ટુ થ્રી છે તો આપણે સૌ પ્રથમ કાર્બનને બેલેન્સ કરીશું. કાર્બન એટલે સી થ્રી, અહીંયા ત્રણ છે, અહીંયા કેટલા છે? વન છે. તો વનને કેટલા વડે મલ્ટીપ્લાય કરશું તો થ્રી થશે? થ્રી વડે. તો સૌ પ્રથમ ત્રણ વડે આને ગુણીએ તો અહીંયા આપણે જો ત્રણ મૂકીએ તો અહીંયા જશે થ્રી. એની સાથે સાથે ઓક્સિજનમાં ફેરફાર થશે. ઓક્સિજન ટુ છે અને થ્રી વડે ગુણીએ તો ત્રણ ટુ કેટલા થશે? અહીંયા છ થઈ જશે. એટલે અહીંયા ઓક્સિજન કેટલા થશે? સિક્સ થશે. મિત્રો જ્યારે આગળ તમે કોઈ પણ સંખ્યા લખો છો ત્યારે બંને બધા જ પરમાણુને લાગુ પડે છે અને એની સાથે ગુણાકારમાં થાય છે. ત્રણ વખત ઓ ટુનો મતલબ થાય કે એમાં ઓની સંખ્યા કેટલી છે? છ છે. હવે મિત્રો કાર્બન તો બેલેન્સ થઈ ગયા છે, ઓક્સિજન અહીંયા ટુ છે, અહીંયા સિક્સ છે, આઠ છે, અહીંયા ટુ છે. તો આપણે સૌ પ્રથમ અહીંયા આ હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનને અહીંયા બેલેન્સ કરીએ અથવા તો પહેલાં અહીંયા આપણે આને બેલેન્સ કરીએ. તો સૌ પ્રથમ આપણે અહીંયા જોઈશું કે અહીંયા હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન આગળ જો અહીંયા ચાર મૂકવામાં આવે પાણીમાં તો અહીંયા કેટલા થશે? એટ થશે. અહીંયા હું મૂકું છું ફોર. હવે હાઇડ્રોજન અહીંયા કેટલા થયા? ફોર ઇન્ટુ ટુ એટલે કેટલા થઈ ગયા? એટ થયા. પણ હવે ઓક્સિજન પાછા બદલાય, અહીંયા સિક્સ અને ફોર ઇન્ટુ ફોર આ સિક્સ છે, ત્રણ દુ છ અને ચાર બીજા, છ ને ચાર કેટલા થશે? દસ થશે. એટલે હવે કેટલા થયા પાછા? દસ. જો ફરી એમાં ફેરફાર આવે કેટલા થયા? દસ થયા. મિત્રો હવે બરાબર જોઈ લીધું અહીંયા આઠ ચાર મૂકવાથી ચાર દુ આઠ અને હવે ઓક્સિજન ત્રણ દુ છ અને બીજા ચાર થયા એટલે કેટલા થયા? દસ થયા. હવે ડાબી બાજુએ અહીંયા બે છે અને અહીંયા કેટલા છે? દસ છે. તો બે ને કેટલા વડે ગુણીએ તો દસ થશે? બે ને કેટલી વાર મલ્ટીપ્લાય કરીએ આપણે તો ટેન થશે. તો તમને ખ્યાલ હશે અહીંયા પાંચ મૂકવામાં આવે તો અહીંયા પાંચ કેટલા થઈ જશે? દસ થશે. મિત્રો તમે જોઈ શકો છો બરાબર રીતે કે અહીંયા થ્રી તો અહીંયા પણ થ્રી, એટ એટ, ટેન. વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ રીતે આ બેલેન્સ થઈ ગયો છે. તો કયા કયા નંબર્સ અહીંયા જે મૂકવામાં આવે છે અને કેવી રીતે મૂકવામાં આવે છે એ બરાબર તમને આમાં સમજાઈ ગયું હશે. આના સિવાયની પણ કેટલીય રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે બેલેન્સ કરવાની છે એ જરા આપણે હોમવર્કની અંદર નોંધી લેવાની છે. બરાબર આજે આ પાંચ રાસાયણિક પ્રક્રિયાઓ મેં તમને સમજાવી તો આને હોમવર્કમાં આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જે લખાવું છું તે તમારે ઘરે એને બરાબર રીતે બેલેન્સ કરવાતા શીખી લેવાનું છે અને બેલેન્સ કરવા જાતે કરવાની છે. તો આ નોંધી લેજો બરાબર. હવે આપણે આજનું હોમવર્ક, તો હોમવર્કમાં આપણે જોઈએ
Thank you.